હું અહીંયા કપાસનો વેપાર કરું છું છેલ્લા 7-8 વર્ષથી. અમે અહીંયા વેપારમાં કપાસની ખરીદી કરી ત્યારે અહીંયા લાખો ટન કપાસ આવે છે. જે અમે ખરીદી કરી એ અમારે અહીંયા નીચે ખરીદીનો ઢગલો કરવો પડે છે, અને ચોમાસું એવું કે વાતાવરણની અંદર અમારો કપાસનો ઢગલો વારંવાર પલળે છે. યાર્ડના સત્તાધીશોને મેં છેલ્લા 2-3 વર્ષ ત્યાં રજૂઆત કરી છે કે અમારે કપાસનો શેડ એક જ છે, કે વેપારીનો માલ જે પલળે છે એને યોગ્ય ટૂંકમાં સાચવવા માટે. યાર્ડના પ્રશાસનને ચેરમેનને મેં 2-3 વખત નટુભાઈ ભોકિયાને રજૂઆત કરેલી છે, બરાબર. તો અમારી માંગણી હજી સંતોષાય છે નહીં, એટલે અમે યાર્ડ અત્યારે અમારા બંધ કરવામાં આવ્યું છે. જે અમને અટણે મૌખિક જવાબદારી લીધી છે કે અમે તમારી યાર્ડની આ જે અમારી માગણીઓ છે, જે 7-8 માગણીઓ છે, એ અમે સ્વીકાર કરીએ છીએ. પછી અમારા આ તાલુકાના ધારાસભ્ય છે હર્ષદભાઈ બડીયા પણ આવેલા છે, એ અમે રૂબરૂ મિટિંગ કરેલી અને યાર્ડના સત્તાધીશોએ કીધું છે કે અમે તમારી માગણી સંતોષું, જે અમે અટાણે માગ્યા માન્ય રાખીને અમે યાર્ડ પાછું ચાલુ કરીશું. પણ ભવિષ્યમાં જો આ માગણી અમારી જો નહીં પૂરી થાય તો અમે પાછું યાર્ડ બંધ કરીશું અને પાછું અમે આંદોલનની ચીમકી આપીશું. આજે સવારે માલ લઈને આવ્યો કપાસ ભેસાણ યાર્ડ, તો આવી કોઈ અમને જાણ કરેલી નથી ભેસાણમાં કે ખરેખર આજે બંધ છે કે શું છે, એવું કાંઈ જાણ કરેલ હતી નહીં. છતાં અમે માલ લઈને તો પહોંચી ગયા છીએ. હવે અહીંયા માલ એમનો પડ્યો છે, અહીંયા કોઈ એવી જવાબદારી નથી કે માલ અમારો પાછો અમારે રિટર્ન લઈ જાવો. તો અગાઉ જાણ કરેલી હોત તો આ ડબલ ખર્ચા થાત નહીં અમારા, બરાબર છે. હવે પાછો અમારે લઈ જાવો, શું કરવું શું નહીં હવે એની કોઈ ખાતરી થતી. હવે તો વાત કરવી જોઈએ, વાતમાં એવું છે કે એમ કે પાછો લઈ જાવો તો ખર્ચાનું કરવાનું, 2 દિવસ રાખવો તો માલ ખરાબ થઈ જાય, એવા પ્રશ્નો અટાણે આવીને ઉભા રહ્યા છે. હવે યાર્ડમાં અમારી 7-8 માગણી અમે મૂકેલી છે. એમાં અમારી જે મેઇન માગણી છે એ શેડ બનાવવા બાબતની છે, કારણ કે એમાં ખેડૂતો અને વેપારીઓ માલ જ્યારે નીચે ઉતરે ત્યારે થોડા હેરાન થાય. એમાં અત્યારે પ્રમુખ શ્રી નટુભાઈ અને નટુભાઈ ભોકિયા અને હર્ષદભાઈ રીબડિયાને પણ અમે રજૂઆત કરી છે, ભેસાણ વિસાવદરના ધારાસભ્યો. હવે એ લોકો અત્યારે અમારી જે માગણી છે એને સંતોષવા એ રેડી છે, અને અને આ માગણી જો અમારી નહીં સંતોષે તો પાછું અમે યાર્ડ પણ બંધ રાખીશું.